શિવ એ બધાના માટે બહુ માથાના દુખાવા સમાન છે. દરેક મોટાભાગના લોકો જે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે એ બધા ઓક્યુપેશનલ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે, વ્યવસાયિક મનોભાર અનુભવી રહ્યા છે. ખાસ કરીને જુદી જુદી મોટી મોટી કંપનીઓ, જે જુદા જુદા પ્રાઇવેટ સેક્ટરો છે, એ પ્રાઇવેટ સેક્ટરો આ બધાની બહુ મોટી સમસ્યા એ છે કે કર્મચારીઓનો સ્ટ્રેસ કેમ ઘટાડવો. આ સ્ટ્રેસનો મુદ્દો બહુ મહત્ત્વનો બન્યો છે, કારણ કે સ્ટ્રેસની ઘણી બધી વિઘાતક અસરો એના પોતાના કામ પર, એ પોતાના વ્યક્તિગત જીવન પર, આ બધા પર એની થાય છે. અકસ્માતનું પ્રમાણ વધે, વ્યક્તિની જે વ્યક્તિ કામ કરે છે એની ક્વોલિટીનું લેવલ નીચું જાય, ક્વોન્ટિટી ઘટે, આ બધી બધા પ્રકારની અસરો આ સ્ટ્રેસને લઈને થાય છે. એટલે જો વ્યક્તિનું એડજસ્ટમેન્ટ સારું હોય તો એને લઈને વ્યક્તિ સ્ટ્રેસ પ્રમાણમાં ઓછો અનુભવે છે. એટલે જોબ એડજસ્ટમેન્ટની સીધી અસર એના સ્ટ્રેસના લેવલ પર થાય છે. જેટલું એડજસ્ટમેન્ટ સારું એટલું સ્ટ્રેસ ઓછો, એટલો વ્યક્તિ સ્ટ્રેસ ઓછો અનુભવે. અને આ સ્ટ્રેસ એક એવું પરિબળ છે કે ધીમે ધીમે વ્યક્તિના મનોજગતને અસર કરે છે. વ્યક્તિના વ્યક્તિત્વમાં જુદા જુદા પ્રકારના ચેન્જીસ આવે, વ્યક્તિના વ્યક્તિત્વમાં જુદા જુદા પ્રકારની વિકૃતિઓ જન્મવા માંડે. અને એટલા માટે આ વ્યવસાયિક મનોભાર એ વ્યવસાય સમાયોજનની એકબીજા પર અસર થાય છે. જો વ્યક્તિનું વ્યવસાય સમાયોજન સારું હોય તો એનો વ્યવસાયિક મનોભાર ઘટે છે. એટલે કાર્ય સમાયોજન, વ્યવસાય સમાયોજનનું મહત્ત્વ એ મનોભાર ઘટાડવા માટે પણ રહેલું છે. ત્રીજું જે આમાં પરિબળ મહત્ત્વના સંદર્ભમાં ત્રીજો મુદ્દો આપણે જે જોવાના છીએ એ વ્યક્તિનું કમિટમેન્ટ. વ્યક્તિ જે સંસ્થામાં કામ કરે છે એ સંસ્થા પ્રત્યેની એની પ્રતિબદ્ધતા એ જોબ એડજસ્ટમેન્ટને લઈને વધે છે. મિત્રો, જો વ્યક્તિનું પોતાના કાર્યના સંદર્ભમાં, જોબના સંદર્ભમાં એડજસ્ટમેન્ટ સારું હોય તો એ જે સંસ્થામાં કામ કરે છે, જે ઓર્ગેનાઇઝમાં સાથે જોડાયેલ છે, એના પ્રત્યેનું એનું કમિટમેન્ટ વધે છે. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આ કમિટમેન્ટ છે શું? તો કમિટમેન્ટને ગુજરાતીમાં પ્રતિબદ્ધતા કહેવામાં આવે છે. અને પ્રતિબદ્ધતા એટલે વ્યક્તિ પોતાની સંસ્થા સાથેનું એક પ્રકારનું ભાવાત્મક જોડાણ. આ કામ મારું છે, આ સંસ્થા મારી છે, આ સંસ્થામાં કંઈ નુકસાન થાય તો એ મારું નુકસાન થઈ રહ્યું છે, આ પ્રકારની ભાવના એ પ્રતિબદ્ધતા સૂચવે છે. ટૂંકમાં કેવું હોય તો ભાવાત્મક ધરાતલ પર વ્યક્તિ પોતાની સંસ્થા સાથે એટેચ થાય એ એની પ્રતિબદ્ધતા સૂચવે છે. એટલે વ્યક્તિનું સમાયોજન એ એની પ્રતિબદ્ધતાને પણ અસર કરે છે. જો વ્યક્તિનું સમાયોજન સારું હોય તો સ્વાભાવિકપણે એની પ્રતિબદ્ધતા પણ સારી હોય છે. એટલે પ્રતિબદ્ધતા અને એડજસ્ટમેન્ટ, સમાયોજન, આ બંને વચ્ચે પોઝિટિવ કોરિલેશન છે. જેમ વ્યક્તિનું સમાયોજન વધુ ને વધુ સારું થાય એમ વ્યક્તિની સંસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ વધે. છેલ્લા ઘણા વર્ષોથી આ કમિટમેન્ટનું મહત્ત્વ પણ વધ્યું છે, ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરોમાં, ખાસ કરીને આજના આ આ વૈશ્વિકરણની પરિસ્થિતિમાં. આજે જ્યારે જુદી જુદી ઉત્પાદન ક્ષેત્રો છે, જે જુદી જુદી પ્રોડક્ટ કરી રહ્યા છે જે કંપનીઓ, જે સંગઠનો, એના માટે એના કર્મચારીઓની કમિટમેન્ટનું મહત્ત્વ બહુ વધ્યું છે. અને જો કમિટમેન્ટ સારું હોય ને ભાઈ જયેન્દ્રભાઈ, તો એની એની રજાઓનું પ્રમાણ ઓછું હોય, કઈ કામ ના હોય પણ છતાંય કર્મચારી ગેર હોય રે, ઉથલાનું પ્રમાણ ઘટે. વ્યક્તિ જો એક પછી એક જોબ બદલવાની જે વૃત્તિ છે એ વૃત્તિ પણ ઓછી થાય. તો આ સંદર્ભમાં આપનું શું કહેવું છે? ઓલ ઓવર રેપ્યુટેશન જે કહીએ બિઝનેસની, માલિકની, આજે ઘણા કર્મચારીઓ એવા છે કે 100 કંપનીમાં જ કામ કરવું છે. તો આ પ્રતિબદ્ધતાને લીધે આખું એક માર્કેટિંગ, એટલે એની પબ્લિસિટી થાય છે, એની રેપ્યુટેશન બંધાય છે. આ આ ઘણી બધી એની વિધાયક અને પોઝિટિવ અસર છે. આ પ્રતિબદ્ધતાનું એક વાસ્તવિક ઉદાહરણ હું આપીશ કે એક બિરલા કંપનીનો સીએ છે, એ બિરલા કંપનીના માલિકે અને 5,000 કરોડની સંપત્તિ એમના નામે કરી દીધી છે, એવા મેસેજ આપણે વર્તમાનપત્રોમાં વાંચેલા છે ભૂતકાળમાં. તો એની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
100% પ્રતિબદ્ધ છે એ માણસ, અને એને લીધે એ આટલું બધું આપવા માટે તૈયાર છે. એટલે આ સમાયોજનની ક્યાં સુધી અસર થાય છે એ આપણે આના ઉપરથી જોઈ શકીએ છીએ. ત્યાર પછી ની બાબત છે કે વ્યક્તિની કાર્ય સામેલગીરી, જોબ ઇન્વોલ્વમેન્ટ વધે છે, કે વ્યક્તિ કામમાં એટલો બધો ગળાડૂબ થઈ જાય છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો ન્યૂટનનું આપી શકાય કે એનું જમવાનું આવી ગયું અને ખબર નહોતી કે એમનો જે પાલતુ પ્રાણી એ જમી ગયું હતું ત્યાં સુધી એને ખબર ના પડી, એટલો બધા કામમાં એ વ્યસ્ત હતા. તો આ સમાયોજન, સારા સમાયોજનની સીધી અસર એની કાર્ય સામેલગીરી ઉપર થાય છે. વ્યક્તિ કેટલો સમય સુધી કામ કર્યા કરે છે તો પણ છતાંય એને એ કામ એ સમય એને ભારરૂપ લાગતો નથી, કામ એને ભારરૂપ લાગતું નથી અને સુખદ રીતે એ કામ કરી શકે છે. રટણ સાહેબ, આપ જીવંત ઉદાહરણ આપી જોબ ઇન્વોલ્વમેન્ટનું ભાઈ જયેન્દ્રભાઈ, કે ઘણી વખત આપણે કોઈ એક ટોપિકના સંદર્ભમાં વર્ગખંડમાં ચર્ચા કરતા હોઈએ અને એ ખર્ચામાં એ ચર્ચામાં એટલા બધા આપણે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ કે બેલ ક્યારે થઈ ગયો આપણને ખબર ન પડે. બીજા અધ્યાપક બાર લોબીમાં રાહ જોઈને ઊભા હોય, એ જોબ ઇન્વોલ્વમેન્ટ બતાવે છે. અને એનાથી વિરુદ્ધ જો આપણું ઇન્વોલ્વમેન્ટ એમાં ન હોય તો થોડા સમય આપણે ઘડિયાળમાં ટાઈમ જોવો પડે છે કે હવે કેટલો ટાઈમ થયો, હજી કેટલો સમય બાકી છે લેક્ચર પૂરું થવાને. એટલે વ્યક્તિનું જોબ ઇન્વોલ્વમેન્ટ એ પણ એના એડજસ્ટમેન્ટ સાથે જોડાયેલ છે કે જો વ્યક્તિનું સારું એડજસ્ટમેન્ટ હોય તો પોતાનું કાર્ય એ સંપૂર્ણપણે એમાં ઇન્વોલ્વ થઈને કરી શકે છે. અને જેમ ઇન્વોલ્વમેન્ટ વધે એટલે કાર્યની એની ક્વોન્ટિટી, એની ક્વોલિટી, આ બધી બાબતો પર પણ એની અસર થાય છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ કામ કરે છે, જ્યારે કામમાં જોડાય છે, કામની શરૂઆત કરે છે ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી એની જે લયબદ્ધતા છે, એની એ લયબદ્ધતાનો આધાર એના ઇન્વોલ્વમેન્ટ પર રહેલો છે. એટલે સમાયોજન અને સામેલગીરી આ પણ એકબીજા સાથે જોડાયેલા છે. જો વ્યક્તિનું સારું સમાયોજન હોય તો સ્વાભાવિકપણે એ ઇન્વોલ્વ થઈને કામ કરી શકે, એનું ઇન્વોલ્વમેન્ટ પણ બહુ સારું હોય. ત્યાર પછીની જે વાત છે એ વ્યક્તિનો જીવન સંતોષ, લાઈફ સેટિસ્ફેક્શન. જોબ ઇન્વોલ્વમેન્ટની અસર, જોબની બહારનું ક્ષેત્ર વ્યક્તિનું પોતાનું વ્યક્તિગત જીવન છે, એ વ્યક્તિગત જીવનના સંદર્ભમાં પણ એને સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જીવન સંતોષ એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને મિત્રો, ફ્રોઈડે કહ્યું છે કે માણસની અંદર બે પ્રકારની વૃત્તિઓ છે. બે પ્રકારની વૃત્તિઓમાં એક જીજીવિષા એટલે કે જીવન જીવવાની વૃત્તિ અને બીજી મૃત્યુ વૃત્તિ. તો આ જે જીજીવિષા છે એને સપોર્ટિંગ ફેક્ટર એ લાઈફ સેટિસ્ફેક્શન છે. જો પોતાને વ્યક્તિને પોતાને પોતાના જીવનમાં જીવન જીવવાનો સંતોષ હોય તો સ્વાભાવિકપણે એની જીજીવિષા વધે, જીવન જીવવાની વૃત્તિ પ્રબળ થાય. અને જીવન જીવવાની વૃત્તિ પ્રબળ થાય તો માણસ લાંબુ આયુષ્ય, સ્વસ્થ આયુષ્ય ભોગવી શકે. એટલે જોબ એડજસ્ટમેન્ટની અસર વ્યક્તિના પોતાના જીવન સંતોષ પર થાય છે. અને જયેન્દ્રભાઈ, આ પરિબળ મારી દ્રષ્ટિએ સૌથી વધારે મહત્ત્વનું છે. એટલા માટે કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે એટલા બધા સુસાઇડના કિસ્સાઓ બની રહ્યા છે, આત્મહત્યાના કિસ્સાઓ બની રહ્યા છે. કે એમાં કેટલાક કિસ્સાઓ એવા હોય કે વ્યક્તિ પોતાના વ્યવસાયિક જગતમાં બહુ આગળ નીકળેલી વ્યક્તિ હોય, બહુ સારી જોબ કરતી હોય, સારી પોસ્ટ પર હોય, પોતાનો સારો પ્રાઇવેટ બિઝનેસ હોય, આવી વ્યક્તિ જ્યારે સુસાઇડ કરે ત્યારે સમાજ પણ બે ઘડી વિચારતો થઈ જાય છે કે ભાઈ આની પાસે તો બધું જ હતું, ભૌતિક સુખ સમૃદ્ધિ હતું, કુટુંબ હતું, પત્ની બાળકો, આ બધું સરસ બધાનું ગોઠવાયેલું હોવા છતાંય વ્યક્તિએ શા માટે સુસાઇડ કર્યું. તો આવા સંજોગોમાં ઘણી વખત કેટલાક કિસ્સાઓમાં એવું બનતું હોય કે વ્યક્તિને લાઈફ સેટિસ્ફેક્શન ન હોય. અને લાઈફ સેટિસ્ફેક્શન ન હોવાનું કારણ એને પોતાના જોબમાં એડજસ્ટમેન્ટ ના હોય. ભલે ને ગમે તેટલી મોટી મેનેજરની પોસ્ટ હોય, ગમે તેટલી સારી સેલેરી પ્રાપ્ત થતી હોય, પણ જો એડજસ્ટમેન્ટ સારું ન હોય તો સ્વાભાવિકપણે એના જીવન સંતોષનું લેવલ નીચે જાય છે. અને જીવન સંતોષનું લેવલ જ્યારે નીચે જાય છે ત્યારે વ્યક્તિને જીવન જીવ્યાનો કોઈ આનંદ પ્રાપ્ત થતો નથી, વ્યક્તિને જીવન જીવવામાં કંઈ રસ રહેતો નથી. અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ માટે એ જીવવાનો કોઈ મતલબ નથી રહેતો અને એને પરિણામે સુસાઇડના આવા બધા કિસ્સાઓ કેટલીક વખત ઊભા થતા હોય છે. એટલે જોબ એડજસ્ટમેન્ટ એ વ્યક્તિના લાઈફ સેટિસ્ફેક્શનને પણ મહત્ત્વની રીતે અસર કરે છે. એમાં વિશેષ જયેન્દ્રભાઈ પ્રકાશ પાડશે. એમાં સાહેબ આપણે વાત કરી કે જે આપઘાતના કિસ્સાઓ બને છે એનો, એમાં આપણે જોઈએ સ્ટડી કરીએ ત્યારે ખ્યાલ આવે
કે માણસને કશું ઘટતું નથી, એની પાસે પૈસો ખૂબ હોય છે, સંબંધોય હોય છે, બધું હોય છે, પણ જ્યારે એમને એમ લાગે છે કે મને આમાં મજા નથી આવતી, ત્યારે એ આત્મહત્યા અથવા તો વૈયક્તિક નુકસાન કરતી બાબતો તરફ એ વળે છે. એટલે જીવન સંતોષના અભાવને લીધે આ બધી અસરો થાય છે, એટલા માટે એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. ત્યાર પછી એની બાબત આપણે વાત કરીએ તો આ જે સુખદ સમાયોજન છે એની સીધી અસર વ્યક્તિના સામાજિક સંબંધો ઉપર પડે છે અને એ સામાજિક સંબંધોને ખૂબ જ પ્રભાવિત કરે છે, એની ઉપર અસર થાય છે. એટલે સારું સમાયોજન, શ્રેષ્ઠ પ્રકારનું જો સમાયોજનનું લેવલ હોય એમનું વ્યવસાય સમાયોજન, તો એના જે પરિવારના સમાજના સંબંધો છે એમાં એક પ્રકારની હાર્મની ઊભી થાય છે અને એને લીધે એનો જીવન સંતોષ વધે છે, એને લીધે એની સામેલગીરી વધે છે. આ બધી જ અસરો વિધાયક છે, એટલે એકબીજા ઉપર પરસ્પર આધારિત છે અને અસર કરે છે. જયેન્દ્રભાઈ, તમે બહુ મજાની વાત કરી કે હાર્મની. આજ મારી દ્રષ્ટિએ તો આજના આ સમયમાં, આજની આ કોમ્પિટિશનના યુગમાં, આજના આ સ્ટ્રેસફુલ યુગમાં હાર્મનીનું મહત્ત્વ પણ બહુ છે. વ્યક્તિનું પોતાનું જે જોબ એડજસ્ટમેન્ટ વ્યક્તિની હાર્મનીને પણ મદદરૂપ થાય છે. વ્યક્તિની પોતાની જે સંવાદિતતા છે અન્ય લોકો સાથેના વ્યવહારોની, અન્ય લોકો સાથેના સંબંધોની, એ હાર્મનીમાં પણ મદદરૂપ થાય છે વ્યક્તિનું એડજસ્ટમેન્ટ. કારણ કે હાર્મની એ બહુ મહત્ત્વની છે. જો વ્યક્તિના પોતાની આજુબાજુ, એ પછી જે કાર્યનું સ્થળ છે, વ્યવસાયનું સ્થળ છે, ત્યાં એની આજુબાજુના લોકો અને પોતાના સામાજિક વાતાવરણમાં, કુટુંબ પરિવાર અને બીજા અન્ય જે સામાજિક સંબંધો છે, આ બધામાં વ્યક્તિનો અન્ય સાથેની સંવાદિતતા, જો પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં એનું એડજસ્ટમેન્ટ સારું હશે, એને સારું જોબ સેટિસ્ફેક્શન મળતું હશે, તો એને લઈને એની સીધી અસર એના આ વ્યક્તિગત સંબંધો પર થશે, એની અસર વ્યક્તિની જે હાર્મની છે એના પર થશે. એટલે સંવાદિતતાનું મહત્ત્વ ખૂબ છે અને એ સંદર્ભમાં વ્યક્તિ એ પોતાએ પ્રયાસ કરવા જોઈએ. એટલે આ રીતે જોબ એડજસ્ટમેન્ટનું મહત્ત્વ એ આ 5-6 બાબતોના સંદર્ભમાં છે. અને છેલ્લે જો એક મુદ્દો હજી લઈ લેવો હોય તો એક મુદ્દો એ લઈ શકાય કે ખાસ કરીને આપણે ત્યાં પુરુષ પ્રધાન સમાજ છે, તો એ પુરુષ પ્રધાન સમાજમાં આજકાલ છેલ્લા કેટલાક સમયથી બહેનો પણ જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતી થઈ છે, ત્યારે બહેનો, જે કામ કરતી બહેનો છે, એના પણ એડજસ્ટમેન્ટના પ્રશ્નો વિશેષ છે. શું કામે? તો કે એણે પોતાની સામાજિક જિમ્મેદારીઓ છે એ તો નિભાવવાની જ, કુટુંબ પરિવારમાં એમની પોતાની જે ભૂમિકા છે, એની પોતાની જે જવાબદારીઓ છે, એને તો એણે ન્યાય આપવાનો જ, અને સાથે સાથે પોતાના વ્યવસાયિક ફિલ્ડમાં પોતાની જે જવાબદારી છે, વ્યવસાયની જે જવાબદારી છે, એને પણ ન્યાય આપવાનો. તો આ બે પરિસ્થિતિમાં એનું એડજસ્ટમેન્ટ મહત્ત્વનું બની જાય છે. એક પુરુષને સવારે 8 વાગે પોતાના ઓફિસના સ્થળે પહોંચવું હોય તો એ ઊઠીને ચા પાણી નાસ્તો કરીને પોતાની રીતે પોતાના સ્થાન પર પહોંચી જાય. જ્યારે એ જ જગ્યાએ કોઈ એક સ્ત્રી હોય તો એણે કુટુંબ, બાળકો, આ બધાનું સાંજ સુધીનું જે કંઈ ગોઠવણ હોય, ચા નાસ્તો, આ તે, બપોરે ભોજન, આ બધી વ્યવસ્થા પૂરી કરવાની, એને પૂરેપૂરો ન્યાય આપવાનો, અને ત્યાંથી એના જે પુરુષ જે સમયે પહોંચે છે એ જ સમયે એમને કાર્યસ્થળે પહોંચવાનું. એટલે આ સ્થિતિમાં સ્ત્રીઓ માટે, કામ કરતી સ્ત્રીઓ માટે વ્યવસાયિક સમાયોજનનું મહત્ત્વ વિશેષ વધી જાય છે. એમના માટે વ્યવસાયિક સમાયોજનના પ્રશ્નોય વધી જાય છે. કારણ કે જુદી જુદી પરિસ્થિતિમાં કામ કરવાનું, કોઈ નવી પરિસ્થિતિના સંદર્ભમાં કામ કરવાનું, આવા બધા જ્યારે સંજોગો ઊભા થાય ત્યારે વ્યવસાયી સ્ત્રીઓ માટે એક વિશેષ પ્રશ્ન બની જાય છે, વિશેષ સમાયોજનના પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે એણે આ બંને પરિસ્થિતિને ન્યાય આપવાનો હોય છે. એટલા માટે બસ વ્યવસાયિક સમાયોજનના સંદર્ભમાં આથી વિશેષ કંઈ કહેવાની જરૂર મને લાગતી નથી. સમયની મર્યાદામાં રહીને વ્યવસાયિક સમાયોજન શું છે, એનું મહત્ત્વ શું છે, વ્યક્તિએ એ પ્રકારનો વ્યવસાય પસંદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે જેથી કરીને એ સારામાં સારી રીતે સમાયોજન સાધી શકે, વધુને વધુ સારું સમાયોજન સાધી શકે, અને એને પરિણામે એને કાર્ય સંતોષ પ્રાપ્ત થાય, એને જીવન સંતોષ પ્રાપ્ત થાય, અને વ્યક્તિ હર્યું ભર્યું ધન્યતાથી પોતાનું જીવન પસાર કરી શકે, એ જ મહત્ત્વનું છે. ખૂબ ખૂબ આભાર આ અહીંયા આ સ્ટુડિયોમાં મને બોલાવવામાં આવ્યો
એ જે કંઈ વ્યવસ્થાપકો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ તકે મને અને મિત્ર જારસાણિયાને અહીંયા આ જે તક આપવામાં આવી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગૌરવી ગુજરાત. SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે SANDHAN.